મુંદ્રાની કમલમ સોસાયટીમાં વાજતે ગાજતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને મહાઆરતી સાથે રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપાના પાવન મહોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી તૈયારી થઈ ગઈ છે ત્યારે મુંદ્રાની કમલમ સોસાયટીમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ઇકો ફ્રેન્ડલી આકર્ષક મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી તેમજ આ પ્રસંગે મહિલા સશક્તિકરણનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને બાળકો તેમજ મહિલાઓ માટે રમતગમતની સ્પર્ધા રાખી અનોખી રીતે ઉજવણી કરી હતી તેમજ સોસાયટીના સભ્યો દ્વારા તેમજ ધાર્મિક સાંસ્કૃતિક આયોજનો પણ કરવામાં આવ્યા હતા તેમજ મહાઆરતી મહાપ્રસાદ અને રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના ભાવિકભાઈ દિગ્વિજયસિંહ જાડેજા તેમજ ટીરીઓ સાહેબ તેમજ જીતુદન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણપતિ બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા અને સમગ્ર પંડાલ ગણપતિ બાપાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. રહેવાસીઓને અમારો આ સૌ પ્રથમનો ગણેશ મહોત્સવનો જે તહેવાર છે અમે અત્યારે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ અને ખાસ તરીકે એમાં એકચ્યુઅલી એમાં અમે જે અમારું સુશોભન કરેલું છે એ અમારા યંગ ટીમને મતલબ નાઇટ દિવસ કરીને એમને સારી રીતના મહેનત કરી છે અને એક અમારી યુનિટી બનાવીને અમે આ મહોત્સવને પૂર્ણ કર્યો છે અને એના કારણે બીજું કે એની સાથે અમે છોકરાઓ પણ એની એક્ટિવિટીઝ લેડીઝની જે મહિલાઓની સાથે એક્ટિવિટીઝ એ અલગ અલગ રીતે એક્ટિવિટીઝ કરીને આ મહોત્સવને પૂર્ણ કર્યો છે. અહીંયા આ સોસાયટીનું પ્રથમ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમે 3 દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન દરમિયાન પ્રથમ દિવસે બાળકો તેમજ મહિલાઓને મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું અને બાળકો તેમજ મહિલાઓનું રમતગમતની સ્પર્ધા રાખી હતી તેમજ આજે મહાઆરતી અને દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે મુંદ્રા તાલુકા વિકાસ અધિકારી એમજી વાયડા સાહેબ, તલાટી શ્રી હરિભાઈ તેમજ અદાની SEZના મુખ્ય હર્તાકર્તા પુરસિંહ ઝાલા તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલ છે. આજના દિવસ બાદ આવતીકાલે ગણેશ વિસર્જન કરવામાં આવશે. એ ખાસ કરીને શું વિશેષતા રહેમાં આજે ગણપતિ દાદાની? ગણપતિ દાદાની વિશેષતા એક તો અમે અહીંયા પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ છે અને આયોજન અમે એક નાનકડું આયોજન વિચાર્યું હતું અને અમારું કમલમ રેસિડેન્સી નહીં પણ અમે કમલમ પરિવાર તરીકે રહીએ છીએ અને પરિવાર તરફથી અમને આ ગણપતિ દાદાનો એક પ્રથમ મહોત્સવ હતો અને ખરેખર ખૂબ અમને સાથ સહકાર મળી અને ખૂબ સરસ મજાનો એક ઉત્સવ ઉજવી રહ્યા છે. જય જોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મુંદ્રા.